જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 11 પાઠ્યપુસ્તકમાં સમજી રહ્યા છીએ. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 123 સુધી આપણે ગયા વિડિયોમાં સમજી ગયા. પેજ નંબર 124 થી આપણે આગળ આજે સમજશું. તમે બધા તમારી સાથે ગણિતની પાઠ્યપુસ્તક લઈ લ્યો અને સાથે પેન્સિલ પણ લઈ લ્યો. તેમાં આપણે પ્રવૃત્તિ પણ સાથે પૂરું કરવાનું છે. જો પાઠ્યપુસ્તક નહીં લ્યો તો તમને ખ્યાલ નહીં આવે હું શું સમજાવું છું. સાથે પાઠ્યપુસ્તક રાખવી ફરજિયાત છે. પેજ નંબર 124 ઉપર સમજીએ. કૂદકા મારતા પ્રાણીઓ આપણે ધોરણ 3 માં પાઠ્યપુસ્તકમાં ગણિતની પાઠ્યપુસ્તકમાં સસલું, વાંદરું, દેડકો, કૂદકા મારતા પ્રાણીઓ કે આટલા આટલા પગથિયા કૂદીને જાય છે એવા દાખલા શીખા. બરાબર, ડેડકો છે એ શૂન્યથી શરૂ કરી એકી સાથે 3 કદમ કૂદે છે. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે? શૂન્યથી શરૂ કરી અને પહેલો કૂદકો 3 ઉપર મારે, બીજો કૂદકો 6 ઉપર મારે, તો 27 ઉપર પહોંચવા એને કેટલા કૂદકા માર્યા હશે? તો 27 ભાંગ્યા આપણે 3 કરીએ તો 3 ના ઘડિયામાં ક્યાં 27 આવે છે? તો કે 3 × 9 = 27. એટલે 9 કૂદકા માર્યા હોય તો ખાલી જગ્યામાં લખી નાખો 9. ત્યારબાદ એક જો સાપ જેવી રચના છે, એમાં ક્રમ આપેલા છે 0, 1, 2, 3, 4 અને તમને બે પ્રાણીના ચિત્રો શૂન્યથી એની પૂંછથી શરૂ કરીને બતાવ્યા છે કૂદકા મારવાના. બરાબર, હવે એની નીચે સમજાવું છું. જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખા જગ્યા કૂદકા માર્યા હોય, 36 ઉપર પહોંચ્યો હોય અને તે 3 ના કૂદકા મારે છે તો કેટલા તરી 36 થાય? તો કે 12 તરી 36, એટલે 12 કૂદકા માર્યા હોય. તો એ ખાલી જગ્યામાં લખો 36 વાળીમાં 12. ત્યારબાદ જો તે 42 પર હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા, તો 42 ભાગ્યા 3 કરી તો 14 તરી 42. ઘડિયા તમને બધાને આવડે જ છે, કેટલા તરી 42 થાય? તો કે 14 તરી 42. તો એ ખાલી જગ્યામાં 14 લખું, પેન્સિલથી સાથે લખવાનું છે. હવે સસલુની વાત આવી. સસલું શૂન્ય પરથી શરૂ કરીને એકી સાથે 5 કદમ કૂદે છે. તો આપણે જે પણ સંખ્યા આવે એને 5 સાથે ભાગાકાર કરશું. કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે? તો કે 25 ભાગ્યા 5 55 25. તો 5 માં લખો સસલું, પેલી ખા જગ્યામાં 5, 25 વાળીમાં 8 કૂદકા માર્યા પછી તે ખા જગ્યા ઉપર પહોંચશે. તો 8 કૂદકા મારવા છે, 1 કૂદકો 5 નો છે તો 8 × 5 = 40. તો 1 જગ્યામાં 40 લખો. તેને 55 ઉપર પહોંચવા ખા જગ્યા કૂદકા મારવા પડે. હવે કૂદકા શોધવાના છે તો 55 ભાગ્યા 5, 1 કૂદકો કેટલા નો છે? 5 નો. કેટલા 55 થાય? તો કે 11. ખા જગ્યામાં આવશે 11. હવે તેની નીચે મહાવરો છે. મહાવરો આપણે દાખલા ભાગાકારના દાખલા છે, આપણે સમજવાના છે. અને તમે પહેલા સમજી લો દાખલા બધા, અને આ 1 થી 6 દાખલા તમારે CW નોટમાં લખવાના છે. બરાબર, અત્યારે સમજી લો ભાગાકાર કેવી રીતે કરવો. જો અહીંયા પણ ભાગાકાર આવ્યો, અહીંયા પણ ભાગાકાર આવ્યો. હવે તમને પરીક્ષામાં ભાગાકાર આવે તો તમને આવડવા જોઈએ, કારણ કે આપણે ભાગાકાર ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છીએ અને ફરીથી આ રિપીટ થાય છે. એટલે આ CW માં ગણવા, CW નોટમાં લખજો. દ્વિતીય સત્ર, ચેપ્ટર 11, ઘડિયા અને ભાગાકાર, મહાવરો અને ત્યારબાદ દાખલા ગણવાની શરૂઆત કરજો. પહેલા તમે બોર્ડમાં ધ્યાન આપી અને સમજી લો, ત્યારબાદ ગણજો. સૌથી પહેલા છે 28 ભાગ્યા 2. તો 2 નો ઘડિયો બોલવાનો છે અને પહેલી સંખ્યા જોવાની કે રકમમાં પહેલી સંખ્યા છે એ ઘડિયા બરાબર છે, ઘડિયાથી નાની છે કે ઘડિયાથી મોટી છે. તો ઘડિયાની સંખ્યા 2 છે તો અહીંયા પણ 2 છે, એટલે ઘડિયાની સંખ્યા છે એના બરાબર સંખ્યા છે. તો એ એક જ સંખ્યા સાથે આપણે ગણતરી કરવાની થશે. તો 2 નો ઘડિયો
બે એકુ બે બે માંથી બે જાય તો બાદબાકી કરવાની શૂન્ય હવે કઈ સંખ્યા આવી આઠ તો આઠ આપણે અહીંયા નીચે ઉતરશે હવે એ જોવાનું કે ખડિયા કરતા તો કે ખડિયા કરતા મોટી છે તો બે નો ભર્યો આઠ બે ના ખડિયામાં આઠ આવે છે તો કે હા ક્યાં આવે છે બે ચોક આઠ બે તો અહીંયા છે બે ચોક આઠ એટલે આઠ માંથી આમ થાય તો શું કરવાનું બાદબાકી શૂન્ય એટલે અહીંયા જો કોઈ સંખ્યા વધે એને શેષ કહેવાય પણ આપણે શેષ વધી નહીં ચૌદ આવ્યું ભાગફળ કહેવાય અને શું કહેવાય ભાગફળ એટલે ચૌદ છે એ જવાબ છે બીજો મુહાવરો છે છપ્પન ભાગ્યા સાત હવે સાત ના ઘડિયામાં છપ્પન આવે જ છે કારણ કે તમે એલકેજી થી તમે ઘડિયા બોલો છો બરાબર સાત નો ઘડિયો બધાને આવે જ છે સાત અઠાર છપ્પન સીધું આવે પણ આપણે એમ જોઈએ કે એક સંખ્યા છે પાંચ એ ઘડિયા કરતા નાની છે સાત કરતા પાંચ નાની છે તો બે સંખ્યા લેવી તો બે સંખ્યા કેટલી થાય છપ્પન તો છપ્પન સાત ના ઘડિયામાં આવે છે તો આવે તો સર ન આવે તો આપણે એની મોટી રકમ સુધી ઘડિયો બોલી અને અટકી જવાનું પણ અત્યારે આવે જ છે તો આપણે એમ સમજીએ કે સાત અઠાર છપ્પન છ માંથી છ જાય તો શૂન્ય પાંચ માંથી પાંચ જાય તો શૂન્ય શું કરવાની બાદબાકી એટલે આઠ છે એ ભાગફળ કહેવાય ત્યારબાદ ત્રીજો દાખલો છે અડતાલીસ ભાગ્યા ચાર તો ચાર નો ઘડિયો બોલશું પેલા અને એક રકમ ચાર છે ઘડિયા જેટલી જ છે એટલે એક રકમ થી ભાગ ચલાવશું તો ચાર ના ઘડિયામાં ચાર એકુ ચાર ચાર ના ચાર છે શૂન્ય આઠ ઉતરે ચાર દુ આઠ આઠ માંથી આઠ જાય તો શૂન્ય અહીંયા એવું બાર બાર છે એ ભાગ પર છે જો બાર ચોક અડતાલીસ ભાગાકાર એ ગુણાકાર નું જ સ્વરૂપ કહેવાય એટલે બાર ગુણ્યા ચાર કરો તો પણ અડતાલીસ થઈ જાય થઈ ગયા બાર ચોક અડતાલીસ ત્યારબાદ છ છાસઠ ભાગ્યા છ તો છ એકુ છ છ માં છ જાય શૂન્ય ઉપરથી ઉતર છ છ એકુ છ છ માંથી છ જાય તો શૂન્ય એટલે ભાગફળ આવે અગિયાર અને અગિયાર છ કરીએ તો શું થઈ જાય છાસઠ પણ જ્યારે શેષ ન વધે ત્યારે ગુણાકારનું આ સ્વરૂપ સાચું પડે જ્યારે શેષ વધે ત્યારે આ આ સાચું ન પડે આ શેષ ઉમેરવું પડે બરાબર આઠ ભાગ્યા છન્નું સોરી છન્નું ભાગ્યા આઠ રકમ છે છન્નું ભાગ્યા આઠ બરાબર તો આઠ કરતા નવ એક સંખ્યા મોટી થઈ ગઈ આઠ થી નવ એક અંક મોટો થઈ ગયો ને એટલે નવ જો આઠ ના ઘડિયામાં ક્યાં આવે છે તો કે આઠ એકુ આઠ અને આઠ દુ સોળ વધી ગયા સોળ તો આઠ એકુ આઠ નવ માંથી આઠ જાય તો એક છ છે એ નીચે ઉતારો તો સોળ થાય તો શું કરશું આઠ ના ઘડિયામાં સોળ આવે છે તો કે આઠ દુ સોળ આવે છે તો લખી નાખો આઠ દુ સોળ છ માંથી છ જાય શૂન્ય એક માંથી એક જાય તો શૂન્ય માં શું કરવાનો ભાંગા બાદબાકી ભાંગાકારમાં બાદબાકી કરવાનું થશે હવે એકસો દસ ભાગ્યા દસ તો પેલા દસ છે એટલે બે રકમ છે તો આપણે પણ બે રકમ જોઈએ તો અગિયાર થાય છે તો આ એમ લેશું આપણે જો ઘડિયા કરતા રકમ નાની હોય તો આપણે બે રકમ લેવી પડે એટલે બે રકમ થી તો દસ એકુ દસ ભાગ આવશે એક માંથી શૂન્ય જાય તો એક એક માંથી એક જાય તો શૂન્ય ઉપરથી ઉતારે શૂન્ય નીચે તો દસ એકુ દસ દસ માં દસ જાય તો બે શૂન્ય બરાબર હવે શું આવ્યું તો કે અગિયાર ગુણ્યા દસ કરીએ એટલે એકસો દસ થાય ચાલો ભાગાકાર માં તમને બાદબાકી પણ આવશે બરાબર આ સેલા ભાગાકાર છે જે ત્રીજા ધોરણમાં તમારે આવતા થોડાક અઘરા પણ ભાગાકારમાં આપણે શીખશું હવે આ તમારે એક થી છ દાખલા સી ડબલ્યુ માં લખવાના છે મહાવો હવે સામેના પેજ ઉપર એકસો પચીસ ઉપર સમજીએ દરિયાઈ છીપલા ધ્રુવ દરિયાની નજીક રહે છે તેણે પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા સાંજ સુધીમાં તેણે એકસો બાર છીપલા ભેગા કર્યા હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે તો એ શું વિચારે છે ધ્રુવ એ બાજુમાં બોક્સમાં લખેલું છે હું એક માળા અઠ્યાવીસ છીપલામાંથી બનાવીશ શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા એને બધા મિત્રો માટે માળા બનાવી છે અને એક માળામાં અઠ્યાવીસ છીપલા એને પોરવાના છે તો તેણે એક માળા માટે અઠ્યાવીસ છીપલા લીધા તો એકસો બારમાંથી અઠ્યાવીસ બાદ કરી તો કેટલા વધ્યા ચોર્યાસી
112 માંથી 28 બાદ કર્યા એક માળા બનાવી તો 84 છીપલા વધ્યા હવે 84 છીપલામાંથી ફરી તેણે 28 છીપલાની બીજી માળા બનાવી તો 84 માંથી વળી બીજી માળા બનાવી પણ 28 ની બનાવી તો કેટલા વધે 56 હવે તો કે હવે તેણે ત્રીજી માળા પણ બનાવી તો 56 માંથી ફરીથી ત્રીજી માળા માટે 28 છીપલા બાદ કરી નાખીએ તો કેટલા વધે જ્યાં સુધી આ રીતે આપણે
સમજી લેશું ત્યારબાદ જ્યારે આપણે ભાગાકાર કરશું ત્યારે એ રીતે સમજશું બરાબર હવે બ દાખલો છે પાછળ 126 ના પેજ ઉપર તમારે સીડવેલીમાં પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને રકમ લખવાની છે ત્યારબાદ જ આ ગણતરી કરવાની છે હવે બ આપણે ગણશું તો એની રકમ પણ તમારે લખવાની છે એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે સૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે તો આપણે આ જ રીતે દાખલો ગણશું કે કુલ સાબુ કેટલા છે તો કે 338 કુલ સાબુ છે એ 338 છે અને કેટલા બધા લાટા સમાવવા છે તો સાબુના લાટા કેટલા છે તો કે એક ખોખામાં સમાતા સાબુ એક ખોખામાં સમાતા સાબુ કેટલા કે રકમમાં આપણે હમણા જોયું એક ખોખામાં 85 લાટા સમાઈ શકે છે તો 85 તો ચાલો તો હવે એક ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુની ગણતરી કરી કે એક ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુ કુલ કેટલા સાબુ છે તો કે 338 એમાંથી એક ખોખું ભરાઈ જાય એટલે કે 85 વહી જાય એક ખોખામાં 85 ભરવા છે તો 85 વહી જાય તો વધે 253 હવે બીજું ખોખું ભરવાનું તો કે બીજું ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુ કેટલા બાકી રહે છે તો કે 253 હતા એમાંથી 85 માં બીજું ખોખું ભરીએ તો 253 માંથી 85 ઓછા કરીએ તો 168 વધે તો હજી ત્રીજું ખોખું ભરાશે ને કારણ કે 85 થી વધારે છે રકમ તો ત્રીજું ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુ તો 168 છે એમાંથી 85 ઓછા કરીએ તો તમારે બાદબાકી કરવાની રફ નોટમાં તો વધે 83 તો ત્રણ ખોખા ભરાઈ ગયા 83 સાબુ વહ્યા તો હવે ચોથું ખોખું ભરવા માટે કેટલા સાબુ છે 83 છે બરાબર તો આમ કુલ 4 ખોખા જોઈએ કુલ કેટલા ચોથા ખોખામાં કેટલા હશે તો કે 83 કુલ 4 ખોખા જોઈએ સાબુ એકે વચ્ચે નહીં કારણ કે 85 તો ભરી છે એક છેલ્લા ખોખામાં 2 સાબુ ઓછા થશે એટલે 4 ખોખા હવે ક છે મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે બીજો પ્રશ્ન છે વાહન ચાલક એક ફેરાના 500 લે છે તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે તો એની પણ ગણતરી તમે આની જેમ કરી શકો કેમ તો કે કુલ સિમેન્ટની થેલીઓ કેટલી છે તો લખાય કુલ સિમેન્ટની થેલીઓ કેટલી છે તો કે ઘર બનાવવા માટે કેટલી 1500 છે અને એક ફેરામાં લઈ જતી કેટલી થેલીઓ તો કે એક ફેરાની થેલીઓ આપણે જોઈએ તો 250 છે બરાબર તો શું કરવાનું તો કે ફેરા કેટલા થશે તો લખાય એક ફેરામાં એક ફેરા પછી બાકી રહેતી થેલી એટલે 1500 ઓછા 250 જે બાદ બાકી આવે લખાય એટલે આવશે 1250 પછી બીજા ફેરામાં લઈ જઈ શકાતી થેલીઓ જે આવે 1250 એમાંથી 250 બાદ કરાય 250 બાદ બાકી કરતા જાજો ઉપરના બંને દાખલાની જેમ એટલે કુલ 6 ફેરા થશે એટલે ત્યાં લખશો કુલ 6 ફેરા થશે અને એક ફેરાના 500 તો 500 ગુણ્યા 6 કરશો એટલે 3000 સમજાય છે યાદ આપણો આવી જ રીતે કરવાનો છે બરાબર અહીંયા અ ગ અને ક ત્રણેય દાખલા તમારે જાતે કરવાના છે બે તમે કરાવેલા છે આવી જ રીતે જો આવી રીતે કરજો એક ફેરા પછી બાકી રહેતી થેલી
1500 કરજો એટલે 1250 થાય. હવે તો કે બીજા ફેરા પછી બાકી રહેતી થેલી એટલે 1250 માંથી 250 કાઢજો એટલે 1000. પછી તો કે 1000 માંથી 250 કાઢજો એમ બાકી કરતા જાજો એટલે કુલ 6 ફેરા થશે. બરાબર આ દાખલો તમારે પૂરો કરવાનો છે. ઉપરના દાખલાની જેમ જ એ જ રીતે છે. હવે કો સુધી આપણે આ વિડિયોમાં સમજાવ. નેક્સ્ટ વિડિયોમાં આપણે અહીંથી પેજ નંબર 126 થી આગળ સમજીશું. આ મે વિડિયોમાં જે કરાવેલું છે મહાવરો પેજ નંબર 124 ના મહાવરાના 6 દાખલા તમારે સીડબલ્યુ નોટમાં લખવાના છે. ફરીથી સાંભળી લેજો. સીડબલ્યુ સાથે ને સાથે કરતા રહેજો. છેલ્લે એકી સાથે બધું શું કરવું ખબર નહીં પડે. સીડબલ્યુના પણ માર્ક હોય છે. બરાબર તો 124 ના પેજ ઉપર મહાવરાના 6 દાખલા તમારે સીડબલ્યુમાં કરવાના છે. 125 ના પેજ ઉપર પ્રયત્ન કરો. અ બ અને ક રકમ લખી અને મેં જેમ બોર્ડમાં ગણાવ્યા છે એમ તમારે ગણવાના છે. એ પણ સીડબલ્યુમાં કરવાનું છે. બરાબર નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ સમજીશું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 126 થી બાકી છે એ આપણે આગળ સમજીશું. નમસ્તે.